નમસ્કાર દર્શક મિત્રો આ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે આપણે ખાસ વાત કરીશું હેલ્થને લગતી બાબતો કે જે આપણા જીવન માટે ખાસ જરૂરિયાતપૂર્ણ હોય છે અત્યારનો સમય કે જે સ્ટ્રેસ અને તણાવપૂર્ણ જે સમય છે મોબાઈલનો જમાનો છે ત્યારે આ બંનેના લીધે અનેક સમસ્યાઓ કે જે આપણા શરીરમાં ખાસ કરીને જોવા મળતી હોય છે પહેલાંનો સમય એક એવો હતો કે જ્યારે અમુક મોટી ઉંમર થાય ત્યારે જ અમુક બીમારીઓ કે અમુક સમસ્યાઓ આપણા શરીરમાં આવતી હતી પરંતુ હવે જે પ્રકારે સ્ટ્રેસ વધ્યો છે જે પ્રકારની જીવનશૈલી બની ગઈ છે અને જે મોબાઈલનું ચલણ પણ વધ્યું છે ત્યારે નાની ઉંમરથી જ અમુક જે માનસિક રોગોની આપણે વાત કરીએ તો તે પણ વધી ગયા છે આના સિવાય ઘણી બધી સમસ્યાઓ છે અને તેમાંની જે એક સમસ્યા છે કરોડરજ્જુની સમસ્યા એટલે કે સ્પાઇનની જે સમસ્યાઓ છે તેમાં દુખાવાની સમસ્યા હોય કે અન્ય જે સમસ્યાઓ છે ક્યારેક ક્યારેક ઓપરેશનની જરૂર પડતી હોય છે ક્યારેક ફિઝિયોથેરાપી એની જરૂર પડતી હોય છે અને તેનાથી પણ સાજુ થતું હોય છે પરંતુ એક વાત કરીએ તો બે દાયકા અગાઉ જે ઉંમરનો રેશિયો હતો કે જે પચાસ વર્ષ કરતાં વધુની વય હોય ત્યારે જ આ પ્રકારની સમસ્યાઓ કે જે વધુ જોવા મળતી હતી પરંતુ હવે અત્યારના સમયમાં ખાસ કરીને પચીસ કરતાં વધુ જેની ઉંમર છે તેમનામાં પણ કરોડરજ્જુની સમસ્યા વધારે જોવા મળી રહી છે આજે આ વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વર્લ્ડ સ્પાઇન ડે છે અને તેની ઉજવણી આ થઈ રહી છે ખાસ કરીને સપોર્ટ યોર સ્પાઇન આ એક થીમ આ વર્ષની રાખવામાં આવી છે અને તેના જ આધારે આ વર્ષની ઉજવણી પણ થઈ રહી છે ખાસ કરીને આપણે વાત કરીએ મોબાઈલ છે સ્ટ્રેસ જેના કારણે કરોડરજ્જુની સમસ્યાઓ પચીસ ટકા જેટલી વધી છે હાલના સમયમાં તણાવને કારણે કરોડરજ્જુમાં દુખાવો હવે ક્યાંક ને ક્યાંક સામાન્ય બાબત બની ગઈ છે તેવું ક્યાંક ને ક્યાંક આપણે અહેવાલ જોઈ શકીએ છીએ હાલ બાળકોની વાત કરીએ બાળકોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કમરના દુખાવા પણ જોવા મળતા હોય છે તે પણ કેમ વધી રહ્યા છે તેની પણ આપણે ચર્ચા કરીશું સાથે જ કરોડરજ્જુની આ વધતી જે સમસ્યાઓ છે નાની ઉંમરમાં પણ તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તેના પર આપણે વાત કરીશું સાથે જ જે કરોડરજ્જુમાં સમસ્યાઓ છે તેમાં જીવનશૈલી કેટલી જવાબદાર છે અત્યારની અત્યારની હાલની જે જીવનશૈલી ખાસ વાત કરીએ તે કેટલી જવાબદાર છે તેના પર વાત કરીશું અને સ્પાઇનની જ્યારે સમસ્યા સર્જાય છે કરોડરજ્જુમાં કોઈ પણ ત્યારે ઓપરેશનની જરૂર ક્યારે પડે છે અને ફિઝિયોથેરાપીથી જો થઈ જતું હોય તો તેની જરૂર ક્યારે પડે છે કયા સમયે કઈ સારવારની ખાસ કરીને જરૂર છે તેના પર આપણે ખાસ ચર્ચા આજના આ મુદ્દામાં ખાસ કરવાના છીએ ત્યારે આજ મુદ્દા પર આપણે ચર્ચાને આગળ વધારીશું અને ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલાં છે સ્પાઇન સર્જન આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મંથન આપણી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે ડૉક્ટર મંથન ત્યારબાદ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર દિપેન પટેલ ફાઉન્ડર છે અલાયમ દે હેલ્પ કેર ડૉક્ટર મંથન આપનું પણ સ્વાગત છે ડોક્ટર દીપેન આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો સ્પાઇન ડે છે તેના પર જે થીમ રાખવામાં આવી છે સપોર્ટ યોર સ્પાઇન આ જે થીમ ખાસ રાખવામાં આવી છે ને તેના આધારે ઉજવણી થઈ રહી છે સૌથી પહેલા થીમને લઈને આપ શું કહેશો આ થીમ રાખવામાં આવી છે કેટલી જરૂર છે અત્યારે આ બાબતની ખાસ કરીને લોકોમાં જાગૃતતાની કેટલી જરૂર છે સૌથી પહેલા શરૂઆત કરીએ ડૉક્ટર દીપેન આપનાથી પહેલા તો સૌ લોકોને આજે જેમ કે વર્લ્ડ સ્પાઇન ડે છે તો એ નિમિત્તે લોકોને માટે જાગૃતિ આવે એવી હું આશા રાખું છું કારણ કે ક્યાંક ને ક્યાંક એવું છે કે તેત્રીસ મણકા જ આપણને ઉભા રાખે છે મેજરલી કારણ કે આખા શરીરના જે આપણું ચેતા તંત્ર નર્વસ સિસ્ટમ કહેવાય એ ક્યાંક ને ક્યાંક એ મણકાની વચ્ચેથી જ નીકળતું હોય છે પરંતુ જેમ આપણે કીધું એ પ્રમાણે સ્પાઇન ને જયારે આપણે સવારે ઊંઘીને ઊભા થઈએ ત્યારથી લઈને રાત્રે ઊંઘીએ છે ને અને રાત્રે ઊંઘવા દરમિયાન પણ સ્પાઇન ઉપર વજન આવે છે એટલે જ કુદરતે બાકી બધા સાંધા એક કે બે બનાયા છે જેમ કે શોલ્ડર જોઈન્ટ બે છે એલ્બો જોઈન્ટ બે છે પરંતુ મણકા તેત્રીસ છે અને તેત્રીસ મણકા વચ્ચે આપણી ગાદી આવેલી છે સો ક્યાંક ને ક્યાંક આ આનું જે અવેરનેસ કહેવાય ને સાચવવા માટેની અવેરનેસ એ તમે જેમ કીધું એ પ્રમાણે યંગ જનરેશન ની અંદર ઓછી જોવા મળે છે અને એના જ કારણે જે કહેવાય કે સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ એ વધારે થતા જોવા મળવા મળવા મળ્યા છે એટલે કે ગદનનો દુખાવો કમરનો દુખાવો આ દુખાવા આ સતત દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે હા ડોક્ટર મંથન આપનું શું કહેવું છે સૌથી પહેલા તો આ સમસ્યા અંગે બરાબર એકદમ વાત કરી છે દીપેન સાહેબે કે સ્પાઇન છે જે સામાન્ય માણસને પણ સમજાય છે કે સ્પાઇન સપોર્ટ યોર હોલ બોડી એટલે પ્રાયોરિટી શુડ બી ગીવન ટુ ધ સ્પાઇન મણકા આખા શરીરને સપોર્ટ કરે છે એટલે આપણે મણકાને ખાલી સપોર્ટ કરશું તો બી આખા શરીરની એક્ટિવિટી બહુ સ્મૂધ અને સરસ થઈ શકે છે પણ અત્યારની જે કઈ બધાની લાઇફ હોય છે શેડ્યુલ હોય છે ટ્રાવેલિંગ હોય છે સ્ટ્રેસ હોય છે આ બધી જ વસ્તુના કારણે મણકાનું જે એક્ટિવિટીની જે ઇમ્પોર્ટન્સ છે એ કદાચ લોકોને એટલી ખ્યાલ નથી હોતી બીજા બધા મસલ્સ છે અપર લીમ લોઅર લીમ હાથ પગના મસલ્સ ચેસ્ટના મસલ્સ એની બધાને વધારે પ્રાયોરિટી હોય છે અત્યારે સામાન્ય રીતે પણ એના પણ સૌથી પહેલા ને વધારે આપણે સ્પાઈન પ્રાયોરિટી આપવી જોઈએ એટલે ને સપોર્ટ કરશું તો બાકી બધું ઓટોમેટિકલી વધારે સારી રીતે ફંક્શન કરી શકશે ડિટેલમાં જે પ્રકારે ચર્ચા કરીએ તો ડૉક્ટર મંથન ખાસ જે પહેલાંના સમયમાં બે દાયકા અગાઉ જે કહેવાલ છે કે પચાસથી વધુ ઉંમરમાં આ પ્રકારની સમસ્યાઓ વધુ જોવા મળતી હતી હવે પચીસની ઉંમરની વાત કરીએ તેના કરતાં વધારે જે લોકો છે પચીસની ઉંમર કરતાં તેમનામાં હવે કરોડ રજૂની સમસ્યાઓ વધવા લાગી છે ખાસ કયા કયા કારણો આપે હમણાં જણાવ્યા તે જ કારણે જવાબદાર છે કે અન્ય જે જવાબદાર કારણો આપને લાગી રહ્યા છે આમાં એક તો જે ફિઝિકલ એક્ટિવિટી આજની તારીખે જે ટ્રાવેલિંગમાં લોકોને એ વોકિંગની ટેવ જે નીકળી જતી હોય છે અને પછી જે કામ કરવાની પદ્ધતિ છે એ ધીરે ધીરે વધારે ને વધારે બેઠાડું થતી જતી હોય છે અને એના સિવાય કોઈ એક્ટિવિટી જેનાથી આપણા મસલ્સને એક કોન્સ્ટન્ટ સ્ટોન મળે અથવા એમની જે સ્ટ્રેન્થ જળવાઈ રહી એ પોસિબલ રહેતું નથી એના કારણે જ્યારે આવો થોડો બી લોડ વધી જાય છે એટલે દુખાવો વધારે થાય છે એ યંગ પોપ્યુલેશનમાં એ કારણ છે એ લેક ઓફ એક્ટિવિટી અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ આ ડોક્ટર આપ આમાં શું ઉમેરવા માંગશો ચોક્કસથી જેમ સર એ પ્રમાણે લાઈફસ્ટાઈલ પણ લાઇફ સ્ટાઇલમાં બી હું જો સ્પેસિફિકલી કહું તો આજકાલ જેમ આપણે તમે જેમ કીધું બે દાયકા પહેલા બે દાયકા પહેલા કેટલા લોકો પાસે મોબાઈલ હતા કેટલા લોકો પાસે આઈપેડ હતા અને કેટલા લોકો કમ્પ્યુટરનો યુઝ કરતા હતા સો ધ પોપ્યુલેશન એ જે કહેવાય એ બહુ જ ઓછી હતી આનો ઉપયોગ કરવાવાળી હવે બે દાયકાની અંદર મોબાઈલનો ઉપયોગ લેપટોપનો ઉપયોગ ને આઈપેડનો ઉપયોગ વધ્યો ઉપયોગ વધ્યો સાથે સાથે જેમ કે આજથી બે દાયકા પહેલા આપણને ટીવી જોવાની આદત હતી ને મેજર આપણે ટીવી જોઈએ તો બેસીને જોતા હતા ને આપણે કે ઊંઘતા ટીવી જોતા હોય બાળકને તો કહીએ ભાઈ બેસીને ટીવી જો રાઇટ આજની તારીખમાં મેક્સિમમ લોકો ઓટીટી પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છે ને ઓટીટી પ્લેટફોર્મ મોબાઈલ ઉપર જ વધારે લોકો કે આઈપેડ ઉપર જોવાનું પસંદ કરે છે હવે જયારે તમે આ કરો છો એટલે જ એક એવો રોગ છે જેને કહેવાય ટેક્સનેક સિન્ડ્રોમ એટલે કે તમારો ગરદનનો જે આકાર છે એ આકાર નોર્મલી જેમ સ્પાઇન હોય તો એમાં સી અને એસેપ નો આકાર હોય હવે થાય એવું કે જેટલું તમે નીચું જોવું એટલું તમારા પાંચ છ સાત સર્વાઈકલના મણકા પર દબાણ વધે એટલે સાદી ભાષામાં એવું કહેવાય કે અગર જો તમે પંદર થી ત્રીસ ડિગ્રી નીચે જોવો છો તો તમારા એના ઉપર સાત કિલો વજન આવશે જો તમે પચાસ ડિગ્રી જોવો છો તો કરીબન કરીશ કિલો વજન આવે છે હવે ઉપયોગ કરવાની મનાઈ છે જ ને એ ટેકનિકલી ઇમ્પોસિબલ છે પરંતુ તમે જયારે ઉપયોગ સતત કરશો એકની એક પોઝિશનમાં કરશો તો એ મસલ ફટિક થશે એટલે જે ગરદનને પકડી રાખે છે મણકાને એ મસલ ફટિક થશે અને જેવું ફટિક થશે એટલે એમાં સોજો આવશે અને એમાં જયારે સોજો આવશે એટલે ગાદી ઉપર દબાણ આવશે અને ગાદી પર દબાણ આવશે એટલે ત્યાંથી જે નસો નીકળે છે એનો દુખાવો ધીમે ધીમે ચાલુ થશે તો કહેવાનો મતલબ છે કે બે દાયકામાં જે પ્રમાણેનો આપણા મોબાઈલનો ઉપયોગ વધ્યો લેપટોપનો ઉપયોગ વધ્યો એના કારણે થતો આ રોગ છે અને સાહેબ ને ખબર જ છે કે અત્યારે એ લોકો ને અમે લોકો એ જોઈએ છે અર્લી આર્થરાઇટીસ આવવા માંડ્યા અર્લી સર્વાઈકલ ડી જનરેશન થવા માંડ્યા સો પહેલા ઘસારો પડતો તો હવે અર્લી ડી જનરેશન થઈ ગયું એટલે વહેલું થવા માંડ્યું એટલે એક ચોક્કસ પ્રકારની લાઈફસ્ટાઈલ ગર્દન દુખાવા માટે જવાબદાર છે એ છે તમારા જે નેક એટલે કે ગર્દન ને તમે કઈ પોઝિશનમાં ઉપયોગ કરો છો અને કેટલા સમય માટે ડોક્ટર મંથન હવે એક વાત અત્યારે પણ છે કે જે તણાવ ખાસ કરીને વાત કરીએ જે સ્ટ્રેસની આપણે વાત કરીએ છીએ તેના કારણે પણ આ સમસ્યાઓ વધી છે તો તે કઈ રીતે જવાબદાર છે સ્ટ્રેસ આવે છે માણસમાં તો એના કારણે કરોડરજ્જુમાં સમસ્યા એ કઈ રીતે જેને આપણે તબીબી ભાષામાં કરીએ તો સાયકોમેટિક સિન્ડ્રોમ આઈ થિંક જેને કહેવાય છે તે શું છે એટલે એ કદાચ તમે જે કહેવા માંગો છો એ સાયકોસોમેટિક સિન્ડ્રોમ હોય છે જે હા એટલે એ એ કોઈ પેથોલોજીકલ કે કમરની કોઈ તકલીફના કારણે થતો રોગ નથી એમાં ખાલી જે છે કે થોડી વિચારની પ્રક્રિયા બદલી જતી હોય છે જે સાદી ભાષામાં થોડા કેમિકલ્સનું જે બેલેન્સ મગજમાં થોડું મેન્ટેન નથી રહેતું હોતું એના કારણે જે દુખાવાનો ભાસ થતો હોય છે એ એક બહુ જ અલગ વસ્તુ છે અને સાયક્યાટ્રિક છે પણ સ્ટ્રેસ જે છે સ્ટ્રેસ ડાયરેક્ટ પેઇન સાથે આપણે કરી શકીએ રિલેટેડ ને જેમ કોઈ લોકોને સ્ટ્રેસ હોય છે અને એસિડિટી થતી હોય છે તો હવે એ સ્ટ્રેસ નો અસર જે મગજની થિંકિંગ અને એના લીધે શરીરમાં જે કંઈ પ્રક્રિયા થવી જોઈએ એ નોર્મલ નથી રહેતી અને લોકોને એસિડિટી થતી હોય છે એવી જ રીતે ઊંઘ નથી આવતી હોતી હોય છે એવી જ રીતે સ્ટ્રેસ જયારે વધારે હોય છે ત્યારે આપણા શરીરના મસલ્સ છે એ થોડા વધારે પડતા ટેન્સ રહેતા હોય છે એટલે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય જેમાં ફિઝિકલ સ્ટ્રેસ હોય મેન્ટલ સ્ટ્રેસ હોય કે ઇમોશનલ સ્ટ્રેસ હોય એની અસર પણ આપણા આવી રીતે મસલ્સ ઉપર થતી હોય છે ત્યારે જ્યારે બેક મસલ્સમાં એક્ટિવિટી થોડી વધારે રહેતી હોય છે કે લોડ વધારે રહેતો હોય છે ત્યારે બેક પેઇન તરત જનરેટ થતું હોય છે એ વધારે કામ કરવાથી એ ઓર વધતું હોય છે પણ એનું જે ટ્રીગર અથવા વધવાનું જે કારણ હોય છે એમાં સ્ટ્રેસ પણ એક કારણ આ રીતે હોય છે જે આપણે વાત કરીએ જે કરોડરજ્જોમાં દુખાવાની જે વાત છે ડૉક્ટર દીપેન કેટલા કેટલા પ્રમાણમાં જે દુખાવો છે ત્યારથી જેની શરૂઆત થતી હોય છે અને કયા કયા પ્રકારે ખાસ કરીને તેમાં દુખાવા જોવા મળતા હોય છે ખાસ કરીને રોગ કરોડરજ્જોમાં જોવા મળતા હોય છે કે આ છે કે જેની શરૂઆત છે અને શરૂઆતથી જ આપણે કાળજી તેની લેવી જોઈએ તો આ છે ને એક બહુ મોટો સવાલ છે અને આ એવું સમજો કે મિડલ એજ થી બી ઓછી લઈ અને લગભગ સિત્તેર વર્ષ સુધીના લોકોનો એક કોમન સવાલ છે કે કમરનો દુખાવો કેમ થાય આપણે સૌથી મોટી વસ્તુ છે કે કમરના દુખાવાથી આપણે જન્મતા નથી કમરનો દુખાવો આપણને થાય છે તો કારણ એક જ છે ઉંમર સાથે લોકો કોર મસલ જે કહેવાય જે મણકાને પકડી રાખે છે એની એક્સરસાઇઝને ને ઇગ્નોર કરે છે એટલે કે તમે લેડીઝમાં સૌથી વધારે કમરનો દુખાવો જોવા મળે એટલે સો માંથી આજના ડેટા પ્રમાણે ઇન્ડિયામાં સિક્સટી ફાઈવ પર્સન્ટેજ પીપલ આર સફરિંગ ફ્રોમ અ બેક પેન કારણ એક જ છે કારણ કે એને એમ આઈ સિક્સટી ફાઈવ ની અંદર જો જોવામાં આવે છે તો એના કદાચ સાહીઠ સિત્તેર ટકા લેડીઝો માં જોવા મળે છે બીકોઝ જ્યારે પણ પ્રેગનન્સી આવે છે ત્યારે કોડ મસલ વીક થઈ જાય પોસ્ટ પ્રેગ્નન્સી આપણને આદત નથી કોર મસલ મજબૂત કરવાની સો આ બધો જ લોડ તમારા કોર મસલ નો ચોથા પાંચમા મણકા ઉપર જશે હવે ચોથા પાંચમા મણકાની ભગવાને રચના એવી રીતના કરેલી છે કે વચ્ચે ગાડી છે ગાદી એટલે કે જેલ જેવું મટીરિયલ છે હવે જ્યારે પણ એ દબાણ આવશે તો એક લેવલ થી વધારે દબાણ આવશે તો એ ગાદી નું જેલ ખસીને બહાર જશે સો આ પ્રોસેસ છે એવું નથી કે જો બે રીતે થાય એક ઇન્જરી અથવા તો કોઈ ટાઈપનો એક્સિડન્ટ અને એક છે એજિંગ સાથે થતી તકલીફ સો એ જેલ જ્યારે બહાર આવે છે ત્યારે પાછળની નસને દબાવે છે હવે એના પણ પ્રોસેસ છે એટલે પહેલાની અંદર જેલની આજુબાજુના ફાઈબર તૂટી જવા જે બહુ જ કોમન છે એટલે રાત્રે ઊંઘી અને સવાર ઉઠી અને કમર પકડાઈ ગઈ હોય એ ટાઈપનો દુખાવો બીજા દુખાવામાં જેલ બહાર તો આવશે પણ જે કેનાલો હોય એમાં ના આવે આ બધાના મેડિકલ ટર્મિનોલોજી એન્યુઅલ ટેર કહેવાય કેનાલ હોય એમાં જાય ત્યારે જે દુખાવો થાય મેજરલી એ સાયટિકા થતું હોય છે હવે આપણે ભારત એક એવો દેશ છે કારણ કે હું તો અમેરિકામાં મારું હાયર એજ્યુકેશન એ થયું છે આપણે આટલું સાયન્ટિફિક નોલેજ ને હજી પણ લોકો ને મંત્રાઓમાં માને છે ટેકનિકલી આ અન જે અવેરનેસ નથી લોકોને એ જ આ દુખાવો વધારે છે આજે ઇન્ડિયાની અંદર સારામાં સારા થેરાપી સારામાં સારા સ્પાઇન સર્જન સારામાં સારા ઓર્થોપેડિક ડોક્ટર હોવા છતાં પણ લોકો જયારે રિપોર્ટ કર્યા વગર ચેક કર્યા વગર જયારે એને મતરાવશે તો તકલીફ વધશે લાતો મરાવે છે દુખાવામાં સો આ વસ્તુ આજે માં લોકોને જાણવાની જરૂર છે સૌથી પહેલા થવાનું કારણ છે તમારી બેદરકારી તમે કોણ મસલ ને મજબૂત નથી કરતા એટલે દુખાવો થાય છે નંબર વન તમારી વજન ઉચકવાની પદ્ધતિ જે મેક્સિમમ લોકો ખોટી કરે છે તમારી ખુરશી ખરાબ છે તમારો મેટ્રેસ જેના ઉપર તમે ઊંઘો છો એમાં પ્રોબ્લેમ છે અને આ બધું જ્યારે ગોયગો થશે ત્યારે તમને સ્પાઇનનો દુખાવો થાય ચોથા પાંચમા મણકાનો અથવા ગળદારનો દુખાવો ડોક્ટર મંતન હવે જે આપણે વાત કરી કરોડરજ્જુની કોઈને સમસ્યા છે ત્યારે ડોક્ટરની સલાહ આપણે વાત કરીએ તો ક્યારે લેવી જોઈએ ખાસ કરીને અને ઓપરેશનની જરૂર ક્યારે પડતી હોય છે આ પ્રકારની જ્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે અને કેટલા પ્રમાણમાં ઓપરેશનની જરૂર અત્યારે પડતી હોય છે કે પછી નોર્મલ ફિઝિયોથેરાપી એનાથી રિકવર થઈ જતું હોય છે બેક અથવા કોઈ બી પેઇન કે શરીરમાં તકલીફ જેના લીધે આપણી એક્ટિવિટીઝ લિમિટ થતી હોય છે ત્યારે આપણે એ વસ્તુ માટે કોઈ આગળ સ્ટેપ લેવો પડે એટલે જ્યારે કોઈને પેઇન બહુ માઇલ્ડ પેઇન હોય છે ને એક્ટિવિટી કરી શકતા હોય છે અને એ પેઇન શોર્ટ ટાઈમ માટે હોય છે ત્રણ ચાર દિવસ માટે કે પાંચ દિવસ માટે તો એ સાધારણ પેઇન હોઈ શકે જેને આપણે સમય સાથે ઓછો થઈ જતો હોય છે પણ જ્યારે પેઇન અસહ્ય હોય ડેલી એક્ટિવિટી ના કરી શકતા હોય એવો હોય અથવા થોડો સમય લાંબો ચાલી જતો હોય છે અઠવાડિયા દસ દિવસ જેવો ત્યારે એ પેઇનનું કોઈ કારણ સિગ્નિફિકન્ટ હોવાની શક્યતા વધારે હોય છે ત્યારે ડેફિનેટલી ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને સૌથી જે વધારે તકલીફમાં જે સ્પાઇનમાં હોય છે અને જેના કારણે તકલીફ જ્યારે કમરથી લઈને પગ સુધી જતો હોય છે દુખાવો થતો હોય છે જળજણાટી જણાટી થતી હોય છે ખાલી ચડતી હોય છે પગ બેરા થઈ જતા હોય છે અથવા ચાલવાથી પગ ભારે થઈ જતા હોય છે તો આ બધી સાઇન્સ ડેફિનેટલી થોડી સિગ્નિફિકન્ટ કહેવાય અને એના માટે તો આપણે બને એટલું વહેલું કન્સલ્ટેશન કરવું જ જોઈએ હા એટલે આ આ રીતના દુખાવા સાથે સાથે જનરલી લોકો આવતા હોય છે ગરદનમાં નસ દબાતી હોય તો હાથમાં ખાલી ચડતી હોય છે જણાવટી થતી હોય છે વસ્તુ પકડવામાં થોડી ગ્રીપ વીકનેસ થતી હોય છે તો આ બધા કારણોના કારણે આપણે જોવું પડતું હોય છે રેરલી વધારે ગરદનના ઉપરના મણકામાં નસ દબાતી હોય તો મગજ ને માથા તરફ પણ દુખાવો થતો હોય છે એટલે જે મળકો મળે એ પ્રમાણે એ રીતે ટિંગલિંગ નમનસ ને જણાતી કોઈ ઇલેક્ટ્રિક તારમાં જ્યારે તકલીફ થતી હોય એ ટાઈપના બધા સિમ્ટમ્સ થતા હોય છે તો આ બધા સિગ્નિફિકન્ટ છે એના માટે મળવું જોઈએ અને ત્યારે પછી દર્દીને જોઈને એમની તકલીફ કેટલી છે પેઇન કેટલું છે અને જરૂર પડે એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન પછી નક્કી કરી શકાય કે એમના અલગ અલગ ઓપ્શન્સમાંથી કયો વધારે જરૂરી છે અને કેનાથી આગળ વધી શકાય છે એમાં શરૂઆતમાં મેડિકેશન્સ હોય છે સાથે થોડું પેઇન રિલીફ થાય એટલે ફિઝિયોથેરાપીનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એના પછી જો પેઇન રિલીફ ના થતી હોય તો શરૂઆતમાં ઇન્જેક્શન્સ આવે અને જે કેસમાં વધારે તકલીફ હોય છે એમાં આપણે સર્જરી તરફ જતું હોવું પડે છે પણ સર્જરી ઓવરઓલ આપણે વિચારીએ તો મે બી ફાઈવ ટુ સેવન પર્સન્ટ કેસીસમાં જ આપણે જરૂર પડતી હોય છે મોર દેન નાઇન્ટી પર્સન્ટ કેસીસ આપણે આ બધી બાકીની કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી મેનેજ કરી શકતા હોઈએ છીએ દીપેન એજ સર્જરી સિવાય જે પ્રકારે ફિઝિયોથેરાપીથી રિકવર કરવાની વાત છે ત્યારે કઈ કઈ ખાસ એક્સરસાઇઝ કે જે ધ્યાન રાખવી જોઈએ આ પ્રકારે જ્યારે કોઈને પણ દર્દ થાય છે કેટલો દુખાવો થાય છે તેમાં કઈ રીતની એક્સરસાઇઝ કરવી ક્યારે ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો આપ એના માટે શું કહેશો રાઈટ સો સૌથી પહેલા તો પેઇન બે ટાઈપના હોય છે એક્યુટ અને ક્રોનિક પેઇન જેમ સાહેબે કીધું એવી રીતના એક્યુટ પેઇન છે તો એ પાંચ સાત દિવસમાં જાતે મટી જતો હોય છે અને એ નોર્મલ દુખાવ હોય છે પણ અગર પાંચ સાત દિવસમાં એ નથી મળતો તો ક્રોનિક થઈ જતો હોય છે ક્રોનિક પેઇનમાં કન્સલ્ટેશનની ઓલવેઝ જરૂર પડે છે એક્યુટ પેઇનને મેનેજ કરવા માટે તમારી પાસે એક ફોર્મ્યુલા છે જેને રાઇસ ફોર્મ્યુલા કહેવાય છે એટલે કે કોઈ પણ માણસને ઇવન આજે પણ પણ એક્યુટ પેઇન છે 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 કે ક્રોનિક ઘરે બેઠા આ ટ્રાય કરી શકે સૌથી પહેલા આવે એને કહેવાય રેસ્ટ આખી ફોર્મ્યુલાનું નામ છે જે યુનિવર્સલી એક્સેપ્ટેડ છે એને કહેવાય રાઈસ ફોર્મ્યુલા રેસ્ટ નો મતલબ થાય આરામ કરો આરામ બે રીતનો હોય એક બેડ રેસ્ટ હોય અને એક મુમેન્ટ રેસ્ટ હોય વધારે મુમેન્ટ ફોકસ કરો એટલે કે આગળ વળીને વજન નહીં ઉચકવું વધારે વજન ઉચકવું એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર નહીં કરવું અને કન્ટિન્યુઅસ ઉભા નહીં રહેવું કન્ટિન્યુઅસ બેસી નહીં રહેવું તો અગર જો તમે તમારી પોઝિશન ચેન્જ કરતા રહો છો તો એ મણકા ઉપર વજન નહીં જાય એટલે તમારી તકલીફ વધવાની સંભાવના ઓછી થઈ જાય અને જે દુખાવો એ પણ ઓછું થઈ જશે પછી આવે આઈસપેક હવે મેજર લોકોને જ્યારે દુખાવો થાય છે તો ક્યાંક ને ક્યાંક ગરમ શેક થી ટેવાયેલા છે પણ હંમેશા આઈસ પેક કરવો જોઈએ તમે ક્રિકેટમાં ક્યારેય ગરમ શેક ની કોથરી નહીં જોવો તમે ફૂટબોલની ઇન્જરીમાં નહીં જોવો આઈસ પેક જ્યાં પણ દુખાવો થાય છે ત્યાં દસ થી પંદર મિનિટ દિવસમાં બે થી ત્રણ વખત આઈસ પેક કરવો નંબર ટુ સીનો મતલબ થાય કમ્પ્રેસન એટલે કે કમરનો પટ્ટો બાંધવો જ્યારે પણ મણકાની આજુબાજુ તકલીફ હોય તો એ સ્નાયુ નબળા છે અને સપોર્ટ ઓછો છે તો લોજિકલી તમે સમજો તો એને સપોર્ટ આપી દેશો તો ઓટોમેટિક દબાણ ઓછું થશે દુખાવો ઓછો થશે એટલે કમ્પ્રેસન અને ઈનો મતલબ થાય એલિવેશન કમરના દુખાવામાં જો તમને પગમાં સોજો આવતો હોય કે એવું કંઈ થતું હોય તો બે પગની નીચે ઓછીકું રાખવું જોઈએ જેનાથી તમારા સોજા ઓછા થઈ જાય સો ટેકનિકલી આ દરેક લોકોએ ઘરે પહેલા પ્રયત્ન બે ચાર દિવસ કરવાનો હોય બીજી વસ્તુ એક્સરસાઇઝ વાત કરો તો કોર મસલ સ્ટ્રેન્થનિંગ સૌથી વધારે જરૂરી છે અને સાયટિક નવનું મોબિલાઇઝેશન કહેવાય એટલે કે એ જે નસ પકડાઈ ગઈ છે એને રિલીઝ કરવાની પદ્ધતિ અગર જો વ્યવસ્થિત રીતે આટલું કરે ને લાઈફ માં સુધારો કરે તો જેમ સરેબી કીધું એ પ્રમાણે પંચાણું ટકા લોકો ઓપરેશન વગર અન્ય પ્રોસેસથી બચી શકે છે બિકોઝ મણકાનું નેટવર્ક કોમ્પ્લેક્સ હોય છે અને એ નેટવર્ક નેટવર્કને જ્યાં સુધી તમે નોન સર્જિકલી ટ્રીટ કરો છો સર્જરીની જરૂર પડે જ છે એવું નથી કારણ કે તમને ક્યારે પડી ગયા અને ફ્રેક્ચર થયું સ્પાઇનમાં તો ઇમિજિયેટ સર્જરી આવે છે ત્યારે આર નંબર ઓફ કેસીસ એમાં સર્જરીની જરૂર પડે જ છે ત્યારે ઘણા લોકોને સમય જોડે તકલીફો વધી જાય છે તો ઈવન અમે જ કહીએ છીએ કે ભાઈ ઓપરેશન તો કરવું પડે આમાં સો આ બધા કેસમાં પણ સર્જરી જરૂર પડતી હોય છે માં જે ટૂંકમાં બાળકોની અત્યારે જે કમરના દુખાવો વધ્યા છે નાની ઉંમરમાં બાળકોમાં ખૂબ જ કમરના દુખાવા અત્યારે હાલ કેસીસ સામે આવી રહ્યા છે તેના શું કારણ છે અને તેના માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ મા બાપે અને બાળકની પોતે જે મોટા લોકોને પણ જે અમુક કારણો થયા છે એ સેમ કારણો બાળકોમાં પણ લાગુ પડે છે જે પહેલાના સમયમાં જે આઉટડોર એક્ટિવિટીઝ હતી જે બાળકો કરી શકતા હતા એના માટે જે પોસિબિલિટીઝ હતી અવેલેબિલિટીઝ હતી એ ઘણી વધારે હતી કે ઘરની બહાર નીકળે અને રમવા માટે થોડું મેદાન મળી જતું હતું અને એમાં જ એમનો સમય જતો હતો આજના સમયે એ મેદાન મળવા બી થોડા મુશ્કેલ છે અને સાથે સાથે જે છે સ્ટડીનો લોડ પણ વધે છે એના જે પુસ્તકો હોય છે એનો લોડ પણ રહેતો હોય છે એના કારણે કમર ઉપર થોડી થતી હોય છે અને પછી બાળકોમાં જે અત્યારે ઉપાડવામાં અને ધ્યાન રાખવામાં જે એવું અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતું એના કારણે ક્યારેક વધારે તકલીફ થઈ જતી હોય છે એક્ટિવિટીઝમાં પણ જે મોબાઈલ અને લેપટોપ અથવા જે આઈપેડનો ઉપયોગ વધારે થતો હોય છે એના કારણે એમની એક્ટિવિટીઝ બહુ લિમિટેડ હોય છે એટલે જે મસલ્સને જે સ્ટ્રેન્થ અને ટોન મેન્ટેન રહેવો જોઈએ જે એક્ટિવિટી સાથે એ નથી હોતો અને ઉલટાનો સ્ટ્રેસ અથવા જે વજન છે એ કમરના લોક વધારે આવતો હોય છે એટલે હવે જે તકલીફો છે એ બાળકોમાં પણ જોવા મળતી હોય છે હેવી બેગ્સ હોય છે લોંગ ટ્રાવેલિંગ હોય છે એના કારણે એમને તકલીફ વધારે થતી ડૉક ડૉક્ટર દિપેન હવે જે આપણે બેસવાની વાત કરી આપે અને પહેલાં સુવાની વાત કરી કે પછી આના સિવાયની જે વસ્તુઓ છે ટૂંકમાં જવાબાનો કેવી રીતે બેસવું ખાસ કરીને બેસવાની પોઝિશન સૂવાનું છે તો પછી જ્યાં સૂવે છે તે જગ્યા કેવી હોય જે ગાદી છે તે કેવી વાપરવી જોઈએ કઈ ઉંમરમાં તમને આ સમસ્યા છે તો આ પ્રકારે આપણું એમાં શું ધ્યાન રાખવું જોઈએ ફટાફટ જલ્દી બેસવા માટે નાઇન્ટી 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 ફોર્મ્યુલા યુઝ કરો એટલે કે તમારા ગર્દન તમારા માથાથી તમારી મણકા વચ્ચે નાઇન્ટીનો એંગલ હંમેશા મેન્ટેન કરો તમારા થાપાથી તમારો નીનો નો એંગલ મેન્ટેન કરો અને નીથી પગનો પંજો નાઇન્ટી મેન્ટેન કરો આઈડિયલ તમે આવી રીતના બેસવું જોઈએ અને એ જ પ્રમાણેની તમારી ખુરશી હોવી જોઈએ નંબર ટુ કે જ્યારે તમે ઊંઘવાની વાત કરો છો ત્યારે ડાબા પડખે અગર તમે ઊંઘો છો તો તમારા હૃદયની કાર્યક્ષમતા થ્રુઆઉટ ધ નાઇટ વધે છે એટલે ડાબુ પડખું સૌથી સારું કહેવાય એનાથી ઓછું સારું જમણું પડખું સીધું અને સૌથી ખરાબ ઊંધું ઊંધા સુવાની પોઝિશન જેટલી જલ્દી થાય એટલી બદલી નાખવી જોઈએ એનાથી કમરના અને ગર્દનના દુખાવો સૌથી વધારે થાય છે ત્રીજી વસ્તુ રહી તમારું ઓશિકુ અગર જો તમને સીધા સુવાની આદત છે તો તમારે ઓશિકુ માપ મીડિયમ સાઈઝનું રાખો કે જેનાથી તમારી ગર્દન ના તો વધારે ઝૂકેલી આગળ રહે ના તો પાછળ રહે અને અગર જો તમે પડખે ઊંઘો છો તો તમારું ઓશીકું થોડું મોટું હોવું જોઈએ જેનાથી તમારી ગર્દન એક સાઈડ ના રહે આટલું અગર જો ધ્યાન રાખે છે એમને શું કહેશો ઓશિકુ નથી વાપરવું એ કોઈ કન્સેપ્ટ જ નથી તમે કઈ રીતે સૂવો છો એના ઉપર ઓશીકું નક્કી થાય જો તમે સીધું ઊંઘતા હોય ઓશિકુ ના વાપરો તો પતલી ચાદર વાપરશો તો ચાલશે પણ તમે સીધા ઊંઘો છો લોજિકલ છે સીધા ઊંઘો છો અને હું ઓસીકું નહીં રાખું તો હું તો આમ ને આમ ગર્દનમાં છ કલાક ઊંઘ્યો રહીશ કે સાત કલાક ઊંઘ તો ઉલટાના મારા મસલ પકડી જવાના છે રાઈટ સો ઓસીકું રાખવું ના રાખવું કરતા મેટર છે તમે કઈ પોઝિશનમાં ઊંઘો છો એના પ્રમાણે નક્કી કરો કે ઓસીકું કેવું રાખું રાખવું કે નહીં જે ચોક્કસ થી તો દર્શક મિત્રો વર્લ્ડ સ્પાઇન ડે અને તેની ઉજવણી આજે થઈ રહી છે ખાસ તેની જાગૃતતા માટે અને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ સ્પાઇન આપણા શરીર માટે કેટલું જરૂરી છે જે પ્રકારે ડૉક્ટર દીપેન અને ડૉક્ટર મંથને આપણી સાથે જણાવ્યું છે બાળકો માટે કે જે વજનદાર બેગ જે ઉચકવાની સમસ્યા છે મોટાઓની ખાસ કે જે ડ્રાઈવ વધારે પ્રમાણમાં કરવામાં આવતું હોય છે ત્યારે વાહન ધીમું પણ કરવું જોઈએ ક્યારે કસરતો કે જે કમરની કસરત ખાસ કરીને તે વધારે કરવી જોઈએ અને આની સિવાય કઈ કઈ બાબતો ખાસ જે જીવનશૈલી છે તેમાં થોડે ઘણી સુધારો કેવી રીતે લાવી શકીએ આપણે તેના મુદ્દે ચર્ચા કરી અને ચર્ચામાં જોડાયા ડૉક્ટર દીપેન ડૉક્ટર મંથન બંનેનો ખૂબ ખૂબ આભાર આ ખાસ દિવસે સાથે જોડાયા દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ ચર્ચામાં આટલું જ ફરી મળીશું નમસ્કાર